નીનુભાઈમાંથી સૌથી વધુ કઈ વાત તમને ગમી ગઈ છે? આ ભાષા સાથેનો જે સંબંધ તો એમને લીધે ને, એનું જે ન્યુએન્સીસ, બીજાની વાતને એપ્રિશિએટ કરવાનું, નાની નાની વાતો છે. અમે લોકો સૂતા હોય ત્યારે પેલું રેડિયો પર રાતના પેલા ક્લાસિકલ, વેસ્ટર્ન ક્લાસિકલને આવતા હતા, એટલે અમે કેટલા નાના હતા ત્યારથી બાખ ને શોપા ને આ બધાના કોન્સર્ટ સાંભળ્યા હોય, આપણને ખબર હોય કે ચિત્રો કે ચોપડીઓ એટલી બધી પુસ્તકો અમારા માટે આવે, નાના ભાઈ ભટ્ટના પેલે મહાભારતની કથા પાત્રો ને બાળકોનું રામાયણ કે હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ કે ચેલૈયો ને આ બધી. એટલે ઘણી વાર મને લાગે છે પેલા આમાં ક્વિઝ પ્રોગ્રામોમાં આવા ક્વેશ્ચનો આવે છે ને નથી આવડતો હતા લોકોને, હમણાં આજકાલ બધા બહુ જ કરોડોને કમા, ત્યારે ઘણી વાર નવાઈ લાગે અને કોઈ એકાદ પ્રશ્નનો જવાબ આપે તો એને માટે ખૂબ તાળીઓ પડે, કારણ કે દ્રૌપદીના ભાઈનું નામ શું હતું એ ખબર હોય કોઈને, એને માટે ઊભા થઈને એને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન આપવામાં આવે, આપણને બહુ નવાઈ લાગે અમને કે ત્યારે મને એમ થાય છે. બીજી એક વાત ખાસ મને યાદ આવે છે કે અમે લોકો નાની હતી ત્યારે એમને પૂછીએ કંઈ કે પપ્પા આનું આમ છે, આ શું હું કરું, અહીંયા જાઉં કે ન જાઉં, કે આમ કરું કે ન કરું, એમ તો એમ કે તમને યોગ્ય લાગે તે કર, એ મેં જવાબ આપે. એ નાના ત્યારે મને જરાક સેજ એમ થાય કે અકળામણ આવે કે બધાને કેટલું સહેલું પડે છે, બાપુજી આ પડે છે કે બાપુજી ના પડે છે, સહેલું થઈ જાય છે એમને માટે. મારે પણ મોટેથી ત્યારે હું એપ્રિશિએટ કરું છું કે મેં મને મારા નિર્ણયો જાતે લેતા અને એને માટે જવાબદાર થતા શીખવાડ, એના જે બી કારણો હોય, એ સારા નરસા માઠા ખોટા, એ મારે પોતે ભોગવવાના છે અને એને માટે હું એકલી જ જવાબદાર છું. એ વાત મને એમણે એટલી સરસ શીખવી છે નાનપણથી. તો મને લાગે છે કે નીનુભાઈની જ કોઈ સુંદર કવિતાના પઠનનો લાભ લેવા જેવો છે. હા, એમણે છે ને ઘણી બધી વ્રજ ભાષામાંથી ને કહ્યું તમે બધું કરેલું છે, એવું રત્નાકરનું જે ઉદ્ધવ શતક બુજ પ્રખે એમનું પણ એમણે સમગ્ય કરેલું છે ભાષાંતર. પછી એ જ સબ્જેક્ટ પર એમણે પોતે પણ લખ્યા છે એ છંદોમાં કાવ્ય. એમાં એક કાવ્ય મને ખૂબ ગમે છે, ઉદ્ધવ દશા કરીને કાવ્ય છે. ઉદ્ધવજી જેમ ગોપીઓ માટે સંદેશો લઈને આવ્યા જ્ઞાનનો, અને પછી એમને ગોપીઓને જોઈને એમની જે દશા થઈ ભક્તિ રસમાં પછી તરબોળ ગયા, હા, તે એ પાછા જતી જ્યારે જતા હોય જાણે એ વખતની એમની દશાનું વર્ણન છે, ઉદ્ધવ દશા. કે ગરજતી ઘનઘોર મેઘઝડી માહી, ગરજતી ઘનઘોર મેઘઝડી માહી, કોઈ એકલા પ્રવાસીના નયનમાંથી નીર ઝરે, જ્ઞાન પર બ્રહ્મનું સ્વભાન ભવો ભવ કેરું, યોગનો પ્રતાપ મુખમંડળ પ્રકાશ કરે, વાસમાં સદા વસે છે પાસ એ ત્રિલોકનાથ, તોય શ્વાસે શ્વાસ હૈયું બાળતા નિશ્વાસ ભરે, સારા એ બ્રહ્માંડની સંપત્તિ જાણે પાસ છતાં, એવો એ અભાગી કોણ બાવરો બનીને ફરે. કે ભાન ભૂલી જ્યારે એણે વ્રજની ચઢાવી રજ, ભાન ભૂલી જ્યારે એણે વ્રજની ચઢાવી રજ, જ્ઞાન સચરાચરનું ત્યારે એ ભૂલાવી ગઈ, યોગના પ્રચંડ યોગી રાજને કઠોર હૈયે, ધીમું છુપું મીઠું મીઠું દર્દ જગાવી ગઈ, સમતા સદાય જોતા શાંત એના નયનોમાં આંસુની ચોધાર ધાર અખૂટ વહાવી ગઈ, હાય ન ભૂલાય હવે, હાય યાદ આવે નહીં, હાય સહેવાય નહીં, છેક જ મૂંઝાવી ગઈ. કે યોગ માયા ત્યાગી ભર્યો દુઃખનો અકારો ભાર, યોગ માયા ત્યાગી ભર્યો દુઃખનો અકારો ભાર, સંદેશવાહક પ્યારો ઉદ્ધવ બિચારો છે, વિરહની આંસુ ભરી નદીઓમાં નાઈ નાઈ, દુઃખનો અપાર પારાવાર એનો ખારો છે, ગોપીઓ વિયોગી ગોપીવલ્લભ વિયોગી, એ તો વિયોગીના સંયોગીના યોગ એનો ન્યારો છે, નિત્યના જીવન સખા શ્યામની નિકટ છતાં, હૈયે એને ધગ 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 તો અંગારો છે. વાહ ભાઈ વાહ, વાહ કે એક વખત એમનું ઇન્ટરવ્યુ કોઈ લેતું હતું અને એમને પૂછ્યું કે તમે તમારી દીકરીઓને ઘણી સ્વતંત્રતા આપી છે એટલે એના વિશે તમારે શું કહેવું છે, તો એમણે એમ કહ્યું કે એમની સ્વતંત્રતા મારા ગજવામાં છે કે હું આપું. વાહ, દરેક વ્યક્તિ સ્વતંત્ર પેદા થઈ છે અને સ્વતંત્ર હું આપનારો કે નહીં આપનારો કોણ છું, એટલે મને આ દરેકે જન્મો જન્મ એમની દીકરી તરીકે જન્મવું છે. એક જાણીતો શેર છે, એ અહીં આસપાસ લાગે છે કોઈ જાણીતો શ્વાસ લાગે છે. કદાચ નીનુભાઈના સંદર્ભે આ મહેફિલમાં ક્ષણે ક્ષણે એ અનુભવ થાય છે. ભલે નીનુભાઈ એમની ગઝલમાં એમ કહેતા હોય કે હોશમાં રહેવું મને હાસિલ નથી, હોશમાં રહેવું મને હાસિલ નથી, આવ્યો છું મહેફિલમાં પણ સામેલ નથી. ના નીનુભાઈ, આ મહેફિલમાં તો પ્રત્યેક ક્ષણે તમે સામેલ છો.
Thank you.
सिल